अने हवे नजर करिए मेट्रो टॉप 9 न्यूज पर। अमदावाद जिला कलेक्टर संदीप सागले द्वारा 11 पाकिस्तानी हिंदुओं ने नागरिकता पत्र एनायत करवामां आव्या। नवा 9 पाकिस्तानी हिंदुओं ने नागरिकता माटेनुं अरजी पत्रक स्वीकारी आगामी नागरिकता प्रक्रिया माटे एनायत करवामां आव्युं। राज्य अने केन्द्रनी आईबी टीम द्वारा योग्य चकासणी थया बाद तेमने स्वीकार पत्र एनायत करवामां आवे छे। सीएनजीना भावमां 10 दिवसमां किलोए 6.19 रूपियानो भाव वधारो थता लोको परेशान छे। खास करीने रिक्षा चालको सीएनजीना भाव वधारथी परेशान थया छे। अमदावाद शहेरमां अंदाजित 2 लाखथी वधारे रिक्षा चालकने सीएनजी भाववधारानी असर पहोंची छे। आ बाबते रिक्षा चालकोए विविध विभागने रजूआत करी छे, छतां पण घटाडो न थता रिक्षा चालको नाराज छे। सोमवारे पुलिस कमिश्नरने रिक्षा चालको रजूआत करवा पहोंचशे। અમદાવાદના લો ગાર્ડન ખાતે લારી ગલ્લા ધારક મહિલાએ વિરોધ પ્રદર્શન કર્યું તે યથાવત છે। છેલ્લા 40 દિવસથી લારી ગલ્લા બંધ હોવાનો ધારકોએ વિરોધ દર્શાવ્યો છે। લો ગાર્ડન ખાતે લારી ગલ્લા ચાલુ રાખવા તંત્રને રજૂઆત કરી છે। આ તરફ છેલ્લા 3 દિવસથી નવરંગપુરા પોલીસ સ્ટેશને એક વ્યક્તિને વિરોધ કરતા અટકાયત કરીને ગુંધી રાખવાનો પણ આરોપ લાગ્યો છે। અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરીમાં રોકાયેલા હોલમાં હવે અન્ય પ્રોગ્રામ કરી શકાશે। 25થી વધારે કોમ્યુનિટી હોલમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી, પરંતુ હવે માત્ર 14 હોલમાં જ વેક્સિનેશનની કામગીરી યથાવત રહેશે। ત્યારે રસીકરણ માટે રોકાયેલા 11 હોલમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરી શકાશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિની બેઠકમાં જર્જરિત બિલ્ડિંગ ખસેડવાનો નિર્ણય કર્યો છે। જૂના બિલ્ડિંગના તમામ વિભાગો ક્રમશઃ સિવિલ કેમ્પસની કિડની અથવા તો સ્ટેનલેસ બિલ્ડિંગમાં ખસેડવામાં આવશે। આ સાથે ઓપરેશન થિયેટર પણ ટૂંક સમયમાં નવા મકાનમાં ખસેડવામાં આવશે। આ જર્જરિત બિલ્ડિંગની છતમાંથી વારંવાર પોપડા અને સ્લેબનો ભાગ ધરાશાયી થતો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્જાયો છે વધુ એક વિવાદ। યુનિવર્સિટીએ જુનિયર ઇજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે। યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નિદત બારોટી કુલપતિને ફરિયાદ કરી છે અને આ નિમણૂંકને રદ કરવાની માંગ કરી છે। આ સાથે બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવાની પણ રજૂઆત કરી છે। વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરામાં દરોડા પાડ્યા। 70થી વધારે દારૂની પેટીની સાથે 2 લોકોને અટકાયત કરવામાં આવી છે। બીજી તરફ સેવાસી ગામના ફાર્મ હાઉસમાંથી પણ દરોડા પાડવામાં આવ્યા કે જ્યાં 150થી વધારે વિદેશી દારૂની પેટી મળી આવી। ભાવનગરમાં કોર્પોરેશન માછલીઓની હોમ ડિલિવરી કરતું હોય તેવું લાગી રહ્યું છે। નળ ખોલતાની સાથે પાણીની સાથે માછલી આવી રહી છે। શહેરની ગૌરીશંકર સોસાયટી, શિવમનગર આ તમામ વિસ્તારોમાં કોર્પોરેશનની પાણીની લાઇનમાં માછલી આવે છે। માછલીવાળું પાણી પીવા લોકોની મજબૂરી બની છે। ગંદા પાણીના સેવનથી સ્વાસ્થ્યના પ્રશ્નો તો સર્જાય છે, સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। ભાવનગરના ખરાબ રસ્તાને લઈને કોર્પોરેશને વધુ એક સરાહનીય નિર્ણય લીધો છે। રસ્તો બનીને તૈયાર થાય તે બાદ તેના ટેસ્ટિંગ માટે લેબની સુવિધા ઉભી કરાશે। 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં રસ્તાની ગુણવત્તાને લઈને ભારે પ્રશ્નો ઉભા થયા હતા, જેને લઈને રોડ રસ્તાની ક્વોલિટી સુધરે અને નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરને છૂટા કરવા માટે લેબની રચના કરવામાં આવશે।